હેલો ફ્રેન્ડ્સ સાંજનો વખત થવા આવ્યો છે અને મને થોડીક ભૂખ લાગી છે તો ચાર પાંચ વાગે તો આપણને કંઈક ખાવાનું મન થાય તો આજે હોટડોગ ખાઈએ એવી મારી ઈચ્છા છે આવશો મારી સાથે ઓકે ચાલો હોટડોગ ખાતા પહેલાં હોટડોગનો ઇતિહાસ જાણી લઈએ કે આ છે શું કઈ બલા છે આ અચ્છા ચિત્ર જોઈને અથવા તો તમને આ માહિતી છે જ મારે કાંઈ તમને સમજાવવાની જરૂર નથી કે હોટ ડોગ કોને કહેવાય આમ છતાં ઘણા બધા લોકોને ખબર નહીં હોય ખાસ કરીને બાળકોને ખબર ન હોય અલબત્ત આજની જીવનશૈલી બદલાઈ ગઈ છે એટલે હવે તો દરેક લોકો જાણે છે કે હોટ ડોગ કોને કહેવાય તો બ્રેડની અંદર કેટલાક પ્રકારનું સ્ટફિંગ ભરવામાં આવે છે એ જે સ્ટફિંગ છે ને આપણે સોસેજ જ કહીએ છીએ યાદ રાખજો બ્રેડની વચ્ચે લાંબી બ્રેડ એને વચ્ચેથી કાપો મૂકી અને જે સ્ટફિંગ મૂકવામાં આવે એને સોસેજ કહેવાય છે સેન્ડવીચની જેમ એ ઉપયોગમાં લેવાય છે અને સોસેજ આને મૂકવામાં આવે છે એટલે કે ગરમ વસ્તુ છે અને સોસેજ છે આ બંને ભેગું થાય તો એને હોટ ડોગ કહેવાય અચ્છા હવે એમાં હોટ તો સમજાણું પણ આમાં ડોગ ક્યાંથી આવી ગયો અરે ચિંતા નહીં કરો હું તમને અમેરિકા લઈ જાઉં છું દેશી લોકોને મેળવું છું દેશી ભાષાનો પરિચય કરાવું છું અમેરિકામાં સ્લેંગ લેંગ્વેજની અંદર ડોગ શબ્દનો ઉપયોગ આ સોસેજ માટે કરવામાં આવે છે સ્ટફિંગ માટે કરવામાં આવે છે આ તો નવાય લાગે કે ભાઈ ગરમ ગરમ કોઈ પદાર્થ છે પૂરણ તો એને ડોગ સાથે શું લેવા દેવા ભાઈ એવું છે કે અમેરિકન લોકો એમાં સહારી લોકો છે અને ઘણી વખત આ લોકો સોસેજની અંદર એ ડોગનું મીટ પણ નાખતા એટલે જે સોસેજ ડોગના મીટવાળું છે એવું જે ગરમા ગરમ પદાર્થ તમારી સામે પીરસવામાં આવે એને આપણે હોટડોગ કહેવાનો છે ચિંતા નહીં કરતા આપણે ત્યાં ભારતની અંદર હોટ ડોગ જરૂર ખાઈએ છીએ પરંતુ એ મીટ વગરનો છે એટલે એકદમ ખાઈ શકાય તેવો છે એટલે આપણે માત્ર આ નામનો ઇતિહાસ જાણવા પૂરતી આ વાત છે મોઢું નહીં બગાડો આ તો એકદમ વેજીટેરિયન છે જૈન ખાઈ શકશે ડુંગળી વગરનો અચ્છા એનો ઇતિહાસ છે આપણે સદીમાં જઈએ અને એક ન્યૂઝપેપર છે એવરી ઇવનિંગ એ નામનું અઢારસો ને માં આ શબ્દ આપણી સામે સૌથી પહેલા આવ્યો હતો અને પછી એ ધીમે ધીમે પ્રચલિત થયો હોટ ડોગ કંઈ એક જ નામથી નથી હરિતા નામ છે હજાર એમ હોટ ડોગ નહીં તે અલગ અલગ નામ મળેલા છે આ નામ એટલા માટે મળેલા છે કે અલગ અલગ પ્રદેશોમાં થોડોક એના સોસેજની અંદર ફેરફાર કરવામાં આવે છે એનું સર્વિંગ જે વસ્તુ છે એ થોડી ઘણી બદલાય છે એટલે એવા નામથી એમને ઓળખવામાં આવે આવા આવા કંઈક નામ છે એમના જેમ કે ફ્રેન્ક ફર્ટર કહી શકાય વિનર કહી શકાય અને ટ્યુબસ્ટિક પણ કહી શકાય તો આવી આવી મજાની વાત આ હોટ ડોગ પાછળની છે તો ખાશું ને હવે ડોગ લ્યો લ્યો તમે શરૂઆત કરો ને પહેલાં એ હોટ ડોગ અને એન્જોય થેન્ક યુ વેરી મચ